રાજકોટના ખીરસરા સ્વામી પર દુષ્કર્મના આરોપનો કેસ. સ્વામી પર દુષ્કર્મનો આરોપ લગાવનારી પીડિતા સામે આવી. સ્વામી ધર્મ સ્વરૂપ દાસ પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સ્વામી અન્ય યુવતીઓને પણ શિકાર બનાવ્યાનો પીડિતાનો આરોપ છે. તેણે કહ્યું કે ગુરુકુળમાં દરેક યુવતીને સ્વામી ખરાબ નજરેથી જોતા હતા. સ્વામીએ ધમકીઓ પણ આપી હોવાનો પીડિતાનો દાવો છે. ખોટી રીતના ફસાવીને જે ધંધા કરે છે, તમારા જે આ પરિસ્થિતિના ઉપયોગ કરીને જે ફસાવે છે, બસ આવા લોકોને સજા થવી જોઈએ. એટલે મેં અંદર ત્યાં રહીને એટલું જાણવાની કોશિશ કરી કે પેલા બી એવું બની ગયું છે, અને હું જ્યારે હતી અને ત્યારે જ મેં જોયું કે મારા સિવાય પણ બીજી છોકરીઓમાં એને રસ ધરાવ્યો, મારી સામે ખરાબ નજરથી જોતા અને એમને ફસાવાના ધંધા કર્યા છે. અને મેં એ છોકરીઓને મારું જણાવી અને રોકવાનો પ્રયત્ન કર્યો છે. મેં એમના પપ્પાને બી જણાવ્યું કે આ રીતના મને તો ફસાવી અને તમારી છોકરીઓને બી ફસાવે છે. હું તો કહું કે જે આ કાર્યવાહી થાય એમાં જે કંઈ એમના જે બળાત્કારીના આરોપી વિશે જે કંઈ સજા છે એ ઓછી કહેવાય. આ લોકોને એકવાર ફાંસીની માંગ કરો ને તો આ બધું અટકે. કારણ કે આજે આજે એમના વિશે જે કાર્યવાહી થાય છે એ ઓછી કહેવાય. મારા મત મુજબ એમને છે ને ફાંસી થવી જોઈએ. હા, એટલે અડકતરી રીતના એ મને દબાણ તો પહેલેથી જ કરવાનું, ધમકીઓ આપી છે, પહેલેથી જ મને આપી છે. અને એમાં મારા જ સગા અમુક એના સાથે જોડાયેલા છે અને અમુક સારા બી છે જે મને મદદ કરે છે. બધા એવા પહેલા જ મને ધમકી આપેલી કે તું જો વિરોધ કરીશ તો તારા માટે સારું નહીં રહે. અને બતાવેલું જ છે કે મારે એને ત્યારે કીધેલું જ કે આવું તો મેં પહેલાંય કરી લીધું છે અને કેસેય થયા છે, પણ એમાં છે ને કંઈ મારું કોઈનું આવ્યું નથી અને તું કરીશ તો તારું કંઈ આવશે નહીં. એટલે તે એ ત્રણેય જણા ત્યાં મને બોલાવી અને પછી કીધું કે તું સમજી જા અને શાંતિથી તું અહીંયા રહે, અમે તને નડશું નહીં, પણ જો તું આ વિશે કોઈને જાણ કરીશ તો તારી તને ખેર નથી, તારું તને જ તકલીફ થાય, હમણાં અમારું તો કંઈ થશે નહીં. સરકાર પાસેથી અપેક્ષા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના તરફથી મને આ શું કહેવાય સપોર્ટ મળે એટલી વિનંતી છે અને આકરી કાર્યવાહી થાય.